નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. ગઈકાલે ઈસરો દ્વારા ચંદ્રયાન 3 નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું. હર કોઈના સ્ટેટસ ની ઉપર એ ચંદ્રયાન 3 દેખાતું હતું. સૌ કોઈએ એ ચંદ્રયાન 3 ની સફળતાને વધાવી લીધું અને સૌ કોઈએ પોતાના સ્ટેટસ ની ઉપર એ ચંદ્રયાન 3 પણ મૂક્યું. અને આજે જે શાળાની અંદર અમે એકત્રિત થયા છે, શાળા છે ભક્તાશ્રમ શાળા, અને ભક્તાશ્રમ શાળાના 1500 વિદ્યાર્થીઓએ એ વસ્તુને લાઈવ નિહાળી હતી. તો મહત્વની વાત એ છે કે નિલેશ એમ દેસાઈ, કે જે નિલેશ એમ દેસાઈ એ ઈસરોની અંદર એક સાયન્ટિસ્ટ તરીકે ભાગ ભજવી રહ્યા હતા, અને સાયન્ટિસ્ટ તરીકે જ્યારે ઈસરોની અંદર ભાગ ભજવી રહ્યા હતા તો ત્યારે એ અનાવિલ છે, અને ગયા વર્ષે જ નવસારીના અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા અનાવિલ રત્ન તરીકે એમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તો એ વિશે આપણા ધારાસભ્ય કે જેઓ રાકેશભાઈ દેસાઈ, અને પોતે પણ અનાવિલ છે, તો એમની સાથે વાત કરીશું અને જાણીશું કે જ્યારે એક વર્ષ પહેલા જ નવસારી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટે એમનું સન્માન કર્યું હતું અનાવિલ રત્ન તરીકેનું, અને જ્યારે આજે ભવ્ય સફળતા મળી છે ચંદ્રયાન 3 ને, તો વિશે સર આપ શું જણાવો? પ્રથમ તો ઈસરોના સૌ વૈજ્ઞાનિકોને અને ભારત દેશના નાગરિકોને અભિનંદન પાઠવું છું કે જે સફળ રીતે ચંદ્રયાન 3 નું લોન્ચિંગ થયું છે એ આપણા સૌને માટે, વૈજ્ઞાનિકો માટે, ભારતની પ્રજા માટે, અને ખાસ કરીને મોદી સાહેબ માટે એક ગર્વની ક્ષણ છે, અને અમારા અનાવિલ સમાજ માટે પણ આ ગૌરવની ક્ષણ છે કે જે નિલેશભાઈ દેસાઈનો બૃહદ અનાવિલ સમાજના નેજા હેઠળ એક અનાવિલ રત્ન તરીકે જેમનું અમે સન્માન કર્યું હતું નવસારીમાં, એ અનાવિલ રત્નની નિલેશભાઈ દેસાઈની ઈસરોના મુખ્ય વૈજ્ઞાનિક તરીકે આમાં મહત્વની ભૂમિકા છે. તો નિલેશભાઈ દેસાઈને પણ હું અભિનંદન પાઠવું છું, અનાવિલ સમાજ માટે પણ આ ગૌરવની ક્ષણ છે. ખૂબ જ સરસ વાત કરી સર આપે, અને સાથે જ અમારી સાથે જીગરભાઈ પણ જોડે છે, એમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે આપ પણ અનાવિલ છો. અને જ્યારે અનાવિલની વાતો થતી હોય, અને ચોક્કસથી નવસારીમાં જ્યારે એમને અનાવિલ રત્નનો સન્માન કરવામાં આવ્યું હોય, સન્માનિત કરવામાં આવ્યા હોય, અને ચંદ્રયાન 3 એ માત્ર અનાવિલો માટે નહીં આખા દેશ માટે ગર્વની લાગણી છે, તો આપની શું પ્રતિક્રિયા છે એની ઉપર? પહેલા તો હું આખા દેશના તમામ નાગરિકોને અભિનંદન આપું છું. આજ વર્ષે અમે નિલેશભાઈ દેસાઈ સાહેબનું અનાવિલ બૃહદ અનાવિલ સમાજ વતી એમનું સન્માન કર્યું હતું, અને એમને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ ત્યારે આપી હતી કે તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને દેશનું નામ પણ રોશન કરો. તો આજે ગર્વની ઘડી તરત જ આવી ગઈ છે, અને આપણે સૌ એક અનાવિલ તરીકે નહીં પણ એક ભારતીય તરીકે ખૂબ ગર્વ અનુભવી શકીએ એવી ખૂબ સુંદર કામગીરી થઈ રહી છે. અને હું શુભેચ્છા ફરી આપું છું કે ચંદ્રયાનનું સંપૂર્ણ અભિયાન સફળ થશે જ, એનો મને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ પણ છે. તો આજ પ્રમાણે નવસારીના જે પણ અનાવિલો છે એમની સાથે ચંદ્રયાન 3 ની સફળતા વિશે વાતો કરતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ. ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ રિફ્રેશ કે પાસ હૈ. અગર આપકો ભી ચાહિયે રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ, તો ફિર સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો. સાયન્ટિસ્ટ નિલેશભાઈ દેસાઈ આમ તો મૂળ પલસાણાના વતની છે, અને પલસાણાના વતની હોવાના કારણે દક્ષિણ ગુજરાતની સાથે એમનો અનન્ય સંબંધ છે. અનાવિલ હોવાના કારણે અનાવિલોએ ગયા વર્ષે એમનું સન્માન પણ કર્યું હતું. શ્રી બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા એમને અનાવિલ રત્ન તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તો એ જ પ્રસંગને ધ્યાનમાં લઈને ધર્મેશભાઈ નાયક, કે જેઓ બૃહદ અનાવિલ સમાજના અનેક હોદ્દા ઉપર કાર્યરત રહી ચૂક્યા છે, તેઓ આ વિશે શું જણાવી રહ્યા છે, ચાલો આપણે એમને સાંભળીએ. નમસ્કાર, હું ધર્મેશ નાયક, શ્રી બૃહદ અનાવિલ સમાજ નવસારીનો સ્વયંસેવક. મિત્રો, આજે આખો દેશ આનંદની લહેરમાં છે કે આપણા દેશનું ગૌરવ એવું ચંદ્રયાન 3 નું સફળ લોન્ચિંગ આજે થયું છે. ઈસરો એ આ દેશનું ગૌરવ છે. આખો દેશ જ્યારે આ સિદ્ધિ માટે ખૂબ આનંદમાં હોય, એ ચંદ્રયાન 3 ના લોન્ચિંગમાં એક વરવા અનાવિલ આ શ્રી નિલેશ દેસાઈનું પણ ખૂબ મોટું યોગદાન છે. શ્રી નિલેશભાઈ આઈએસસી ઈસરો અમદાવાદના ડાયરેક્ટર છે, અને એમનું યોગદાન હોવાથી સમગ્ર અનાવિલ સમાજ ખૂબ આનંદમાં હોય એ પણ એટલું જ સ્વાભાવિક છે. આ બધાની વચ્ચે અમારો બૃહદ અનાવિલ સમાજ નવસારી આનંદને હિલ્લોડે છે. કારણ અત્યારે 6 મહિના પહેલાં જ નિલેશભાઈ અમારા અતિથિ થયા. અમે બૃહદ અનાવિલ સમાજ નવસારી દ્વારા પ્રતિવર્ષ અનુઠા અનાવિલોને સન્માન આપીને અનાવિલ રત્ન અર્પણ કરીએ અને એમનું બહુમાન કરીએ. પણ આ વખતે નિલેશભાઈએ અમારું આ સ્વમાન સ્વીકારીને અમારા અનાવિલ રત્ન સન્માનને એમણે ગરિમા બક્ષી છે. આજે
બૃહદાનાવિલ સમાજમાં ગૌરવાન્વિત થયેલા આવા નિલેશભાઈ દેસાઈ જ્યારે દેશના ઈસરો જેવી સંસ્થામાં ખૂબ સુંદર કામગીરી કરીને ચંદ્રયાન 3ના લોન્ચિંગમાં ખૂબ મોટું યોગદાન આપતા હોય ત્યારે અમારો સમસ્ત સમાજ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। તો સાથે જ એમના આખા પરિવારની સાથે સંકળાયેલા રાજેશકુમાર દેસાઈ કે જેઓ એમને ઘનિષ્ઠ રીતે ઓળખે છે, તો રાજેશકુમાર દેસાઈનું આ વિશે શું જણાવવું છે પણ આપણે સાંભળીએ। હું રાજેશકુમાર કાંતિલાલ દેસાઈ, રહેવાસી 36 AB અથર્વવિલા શિવ પાર્વતી કૃપા સોસાયટી નવસારી, મૂળ વતન એરુ। શ્રી નિલેશભાઈ દેસાઈ ઈસરોના ડાયરેક્ટર તરીકે જ્યારે મારે એમને માટે કંઈક વાત કરવી હોય તો એ બાબતમાં શ્રી નિલેશભાઈ મૂળ દેસાઈ, મૂળ વતન પલસાણા, પિતાનું નામ મહેન્દ્રભાઈ દેસાઈ, માતાનું નામ આશાબેન દેસાઈ, દેશ અને દુનિયાની નામી અવકાશ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો, અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC ના ડિસ્ટિનેટ સાયન્ટિસ્ટ એવા બીજા ગુજરાતી વડા ડાયરેક્ટર તરીકે ભારત સરકાર દ્વારા પસંદ કરવામાં આવ્યા, તે આપણા સૌ માટે પહેલાં તો ખૂબ આનંદ અને ગૌરવ અનુભવવા જેવી ઉપલબ્ધિ છે। શ્રી નિલેશ દેસાઈ ટોપ રેન્કર અને ગોલ્ડ મેડાલિસ્ટ 1986ના LD એન્જિનિયરિંગ કોલેજના ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન અમદાવાદના એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી 37 વર્ષથી સમગ્ર કારકિર્દી ડેડિકેટેડ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અને રિસર્ચ કેરિયર ઈસરો, એમનું ઇન્વોલ્વમેન્ટ ઈસરોના ડિઝાઇન અને ડેવલપમેન્ટ જેવા કે માઇક્રોવેવ, રડાર અને રિયલાઇઝેશન, એડવાન્સ સિનેજિક એપ્લિકેશન ઇન્વોલ્વિંગ અને ઓબ્ઝર્વેશન, નેવિગેશન, કોમ્યુનિકેશન ટેકનોલોજી, સમાજ માટે એમનું ગાઈડલાઇન્સ, નેવિગેશન રિસીવર અને એપ્લિકેશન ટર્મિનલ્સ અને ગ્રાઉન્ડ સેગમેન્ટ ફોર મોબાઈલ બ્રોડબેન્ડ અને હાઈ કોમ્યુનિકેશન સેટેલાઇટ એડવાન્સ ટેકનોલોજી, એ બધા એમના નિલેશભાઈ દેસાઈના આર્યા બધા શોધ છે। એમણે વર્લ્ડ ક્લાસ ડિઝાઇન કોર્સ સેટેલાઇટ કોમ્યુનિકેશન GNS નેશન સેન્ટર ફોર એશિયા અને પેસિફિક નું જે કંઈ આગળનો કાર્યક્રમ લીધો છે, અને નિલેશભાઈએ ઈસરો ઇન્ડિયા વતી ઇન્ટરનેશનલ ફોરમમાં જેવા કે વિવિધ દેશો ઓસ્ટ્રેલિયા, ચાઇના, દુબઈ, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયલ, રશિયા, સિંગાપોર, સાઉથ આફ્રિકા, સ્વિટ્ઝરલેન્ડ, યુનાઇટેડ કિંગડમ, ઇન્ક્લુડિંગ ઇન્ટરનેશનલ કમિટી જેવી કે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ICG મિટિંગ્સ અને કોન્ફરન્સ એમણે ICG 14 ડિસેમ્બર 2019 ઓર્ગેનાઇઝ કરી હતી। આ કારકિર્દી દરમિયાન ઈસરો પરફોર્મન્સ એક્સિલન્સ એવોર્ડ 2018, ઈસરો ઇન્વોલ્વમેન્ટ મેડી એવોર્ડ 2010, ઈસરો ટીમ એવોર્ડ ફોર RIST-1 પેલોડ ડિઝાઇન ઓલ જેવા પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે। જે આપણે ટ્રેનોનું લોકેશન ટ્રેસ આઉટ કરીએ છીએ એ નાવિકની શોધ એમને આભારી છે। શ્રી નિલેશભાઈ દેસાઈ, એમનું લગ્ન જીવન શ્રી અશોકભાઈ ધીરુભાઈ દેસાઈ અગાશીવાળા અને ડૉક્ટર ઇન્દિરાબેન દેસાઈના પુત્રી અમીબેન સાથે થયા હતા। આ બધી સિદ્ધિમાં અમીબેનનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે। 2 દીકરાને ભણાવી ગણાવીને કોમ્પ્યુટર એન્જિનિયર કરી, 1 પુત્ર અમેરિકા છે અને બીજો બેંગ્લોર ખાતે છે। આમ એમનું જીવન સંપૂર્ણ ઈસરોને સમર્પિત કરી આ સિદ્ધિ હાંસલ કરી છે। નાનો દાખલો, આજથી લગભગ 25-27 વર્ષ પહેલાં અમદાવાદ ગાંધીનગર છેલ્લી બસના ડ્રાઈવર કંડક્ટરો પણ રાત્રે નિલેશભાઈ જ્યાં સુધી આવે નહીં અને રાત્રે 1-2 વાગે જ્યારે આવે ત્યાં સુધી બસ રાત્રે પડતા નહીં। શ્રી નિલેશભાઈના પિતાજી ગુજરાત રાજ્યના માહિતી અધિકારી હતા, નિષ્ઠા અને ગુજરાત રાજ્યની માહિતીનો
विविध स्थळोए एमणे विविध जिल्लाओमां माहिती अधिकारी तरीके सेवा आपी हती। आम નિલેશભાઈ દેસાઈ टोटली आजे हिंदुस्तानु गौरव छे। अने आजे जे आर्या ईसरोनु चंद्रयान 3 जे गयु छे एनु लगभग 600 करोड़ रुपया, ज्यारे अमेरिका चाइनाए आजे लगभग 2 गणा 3 गणा पैसा, એટલે લગભગ 1200 કરોડથી 1800 કરોડની વચ્ચે એનો ખર્ચો કર્યો છે, જ્યારે આપણે 600 કરોડની આજુબાજુમાં જ પતાવ્યું છે, એ પણ એક ગૌરવની વાત છે। મને એવો ખ્યાલ છે કે લગભગ ઈસરોનું બજેટ ગુજરાત રાજ્યનું જે કંઈ બજેટ હોય છે તેવું હોય છે, તેના એ વડા છે, એટલે અનાવિલ જ્ઞાતિ માટે પણ એક બહુ ગૌરવની વાત છે। હું રાજેશ દેસાઈ બૃહદ અનાવિલ સમાજમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કાર્યરત છું, એરુ અનાવિલ સમાજમાં પણ કાર્યરત છું, દયાળજી અનાવડી કેળ મંડળ મજૂરા ગેટ સુરત ના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છું, અને સામાજિક સેવા વિદ્યાર્થીઓના માટે પણ નિલેશભાઈએ જે કંઈ સેવા કરે છે, અને નજીકના દિવસોમાં કદાચ જો ભગવાન આપણને શક્તિ આપે તો શ્રીણ ગુજરાતમાં ઈસરોનું એક અંબિકા હાઈસ્કૂલ ગળત અને બૃહદ અનાવિલ સમાજ મારફત એક એક્ઝિબિશનનું આવનારા 1-2 મહિનાની અંદર પ્લાનિંગ થાય એવી હું કાર્યવાહી કરી રહ્યો છું। અને એ માટે હું નિલેશભાઈને સાથે રાખીને એમના અભિપ્રાય મુજબ આગળની કાર્યવાહી કરીશ એવું મને, અને એમાં આપણા દક્ષિણ ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને સારું એવું માર્ગદર્શન મળે અને આવી અવકાશ સંસ્થાનમાં આપણા વિદ્યાર્થીઓ આગળ વધે એવી હું અપેક્ષા રાખું છું। આ પ્રમાણે ચંદ્રયાન 3ની સફળતાની અંદર દક્ષિણ ગુજરાત અને અનાવિલનો પણ એક સી ફાળો છે એમ કહી શકાય, અને આ જ પ્રમાણે બાળકોને પણ નવી પ્રેરણા મળતી રહે એ સંદર્ભની અંદર અમે આ એક વિશેષ અહેવાલ બનાવ્યો છે। આશા રાખીએ છીએ કે આ અહેવાલ જોયા બાદ આપ પણ ગર્વની લાગણી અનુભવી શકશો, કારણ કે આખા દેશને જે વાતની ઉપર ગર્વ છે ચંદ્રયાન 3ની અંદર એક દક્ષિણ ગુજરાતના અનાવિલનો પણ શીફાળો રહી ચૂક્યો છે। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં, નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં। હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292।